नमस्कार विद्यार्थी मित्रों, श्रीजी विद्यालयना ऑनलाइन क्लासेस में आप सर्वनु स्वागत छे। हवे एग्जाम नो सिलेबस छे ते मैं तमने लोगों ने ग्रुप में सेंड कर दीधा छे। 12 થી 15 सुधीना अपना सिलेबस छे एमा 13માં નંબરનું છે તે ચેપ્ટર આપણો સમાવેશ કરવામાં નથી આવેલો। એના સિવાયનું પ્રથમ કસોટીનું જે આપણું સિલેબસ હતું એનામાં 25% ગુણભાર છે તે રહેશે। એના સિવાય આપણે વ્યાકરણની અંદર અભ્યાસ છે તે પૂછાશે, એની પણ મેં વિગતે નોંધ કરી છે। તો હવે આપણે અભ્યાસ 4 કૃદંત પદાનીનો પરિચય મેળવશું। કૃદંત પદાનીમાં તમને અહીં કને સ્ક્રીન પર દેખાય છે તે રીતે સૌથી પ્રથમ આપણે વાક્ય જોશું। વાક્યની અંદર શું જણાવેલું છે, વિનીતા ભોજનમ કૃત્વા વિદ્યાલયમ ગચ્છતી, એટલે કે વિનીતાએ ભોજન કર્યું ત્યારબાદ તે વિદ્યાલયે ગઈ। ત્યારબાદ છે છાત્રા સરસ્વતીમ સ્મૃત્વા પુરાણમ પઠંતી, એટલે કે વિદ્યાર્થીઓ સરસ્વતી માતાને પહેલાં યાદ કરે છે ત્યારબાદ પુરાણ વાંચે છે। ભક્ત મંદિરમ ગત્વા ઈશ્વરમ ભજતે, ભક્ત મંદિરે જાય છે અને ત્યારબાદ ઈશ્વરને ભજે છે। તો મિત્રો, ઉપયુક્ત વાક્યની અંદર આપણે શું જોવા મળે છે, જનરલી વાક્ય એક છે પણ તેની અંદર ક્રિયાપદ બે છે, એટલે કે બે ક્રિયાપદનો સમાવેશ કરવામાં આવ્યો છે। હવે આ બે ક્રિયાપદની અંદર પણ જોવા જેવી વસ્તુ તો એ છે કે પહેલું વાક્ય છે તે પૂર્ણ થાય છે ત્યારબાદ બીજું વાક્ય છે તે થાય છે। ઇટ મીન્સ વિનીતા ભોજનમ કૃત્વા, એટલે કે પહેલાં વિનીતાએ ભોજન કર્યું ત્યારબાદ તે વિદ્યાલયે ગઈ। છાત્રોએ સરસ્વતીને યાદ કર્યા ત્યારબાદ પુરાણને તેણે વાંચ્યું, એટલે કે પાછલા વાક્ય માટે આગલું વાક્ય જે છે, આગલી ક્રિયા છે તે બંનેની સાથે સહસંબંધ ધરાવે છે, માટે આપણે અહીં કને સંબંધક ભૂત કૃદન છે તે જોશું। બીજી વસ્તુ શું છે, પહેલી ક્રિયા છે તે પૂર્ણ થાય છે ત્યારબાદ બીજી ક્રિયા છે તે થાય છે। આમ પહેલી ક્રિયા પૂર્ણ થાય છે ત્યારબાદ બીજી ક્રિયા થાય છે, તો આ રીતે વાક્ય થાય છે। તો હવે એક ક્રિયા છે એ જનરલી આપણે જોતા હોઈએ છીએ તો વર્તમાનના આપણા જે ક્રિયાપદો છે મી વહ મહ શી થ થ તી તહ અંતિ એ બધા આપણે વાપરતા હોઈએ છીએ, એના બદલે અહીં કને તમે જુઓ છો વિનીતા ભોજનમ કરોતી, એની જગ્યાએ શું લગાવ્યું છે કૃત્વા, છાત્રા સરસ્વતીમ સ્મરંતી એની જગ્યાએ શું લગાવ્યું છે સ્મૃત્વા, ભક્ત મંદિરમ ગચ્છતી એની જગ્યાએ લગાવ્યું છે ગતવા, એટલે કે કૃત્વા સ્મૃત્વા ગતવા। તો આપણે અહીંયા કને ક્લિયરલી શું દેખાય છે, આપણે અહીં કને દેખાય છે કે ક્રિયાપદની પાછળ વર્તમાન કાળના પ્રત્યય લગાવવાના બદલે ત્વા પ્રત્યય એટલે કે કૃદંત પ્રત્યય લાગેલો છે। તો મિત્રો, જ્યારે ધાતુની પાછળ જ્યારે કૃદંતનો પ્રત્યય લાગે છે ત્યારે આપણે જોવાનું રહે છે કે કયો કૃદંત અહીં કને થાય છે, તો જો ત્વા પ્રત્યય લગાવવામાં આવે ત્યારે આપણે તેને સંબંધક ભૂત કૃદંત સમજવાનું રહે છે, જેવી રીતે અહીં કને તમને 6 નંબર સુધીમાં આપેલા છે। કૃ ધાતુ એની પાછળ ત્વા લાગે છે કૃત્વા, ભૂ ધાતુને ત્વા લાગતા ભૂતવા, પા ધાતુને તા લાગતા પીતવા, ખાદિત્વા ગતવા અને દત્વા। તો આપણે લોકો હવે શું યાદ રાખવાનું છે કે જ્યારે કોઈ પણ વાક્યમાં પ્રથમ વાક્ય પૂર્ણ થાય અને પહેલું ક્રિયાપદ છે તે ગૌણ ક્રિયાપદ હોય, બીજું ક્રિયાપદ હોય છે તે મુખ્ય ક્રિયાપદ હોય છે, મુખ્ય ક્રિયાપદને કરવા માટે જ પહેલું વાક્ય કરવામાં પહેલી ક્રિયા કરવામાં આવે છે, બંને ક્રિયાઓના કરતા છે તે એક જ હોય છે, મુખ્ય ક્રિયા થતાં પહેલાં જ ગૌણ ક્રિયા છે તે થઈ જતી હોય છે, એટલે કે પૂર્ણ થઈ જતી હોય છે, ગૌણ ક્રિયા હંમેશા ભૂતકાળની જ હોય છે। આ 3 વસ્તુ આપણે યાદ રાખવાની રહે છે, કઈ કઈ, પહેલું ક્રિયાપદ છે તે ગૌણ છે, બીજું ક્રિયાપદ છે તે મુખ્ય છે, બંનેના કરતાં પણ એક જ રહેશે, પહેલું વાક્ય પૂર્ણ થઈ જાય છે એટલે કે ભૂતકાળમાં હોય છે અને ત્યારબાદ છે તે પછી બીજું વાક્ય હોય છે, અને છેલ્લે ત્વા પ્રત્યય લાગતો હોય તો આપણે તેને સંબંધક ભૂત કૃદન તરીકે ઓળખીએ છીએ। ત્યારબાદ આપણે જોવાનું છે હેતવર્થ કૃદંત। હવે હેતવર્થ કૃદંતની અંદર આપણે શું જોશું, તો હેતવર્થ કૃદંતમાં ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો છાત્રા પઠનાય વિદ્યાલયમ ગચ્છંતી,
એટલે કે છાત્રો ભણવા માટે વિદ્યાલયે જાય છે. અશોક દાનાય ફલમ નયતિ, અશોક દાન આપવા માટે ફળ લાવ્યો છે. પ્રેક્ષક હસનાય નાટકમ પશ્યતિ, પ્રેક્ષકો દર્શકો હસવા માટે નાટ્ય જોવે છે. તો અહીં વાક્યોમાં પણ શું થયું, કર્તા એક જ છે, ક્રિયાઓ બે થઈ રહી છે. ઉદાહરણ તરીકે છાત્રો પઠનાય એટલે કે ભણવા માટે વિદ્યાલયે જાય છે, તો ભણવું અને વિદ્યાલયે જવું, તો અહીંયા કને બે ક્રિયાઓ છે. સંબંધક ભૂતકૃતમાં આપણે શું જોયું હતું, પ્રથમ ગૌણ ક્રિયા છે તે પૂર્ણ થાય છે, ત્યારબાદ બીજી ક્રિયા શરૂ થાય છે. જ્યારે હેત્વત ક્રિયામાં આપણે શું જોવા મળે છે, પ્રથમ ક્રિયા છે તે દ્વિતીય ક્રિયાની હેતુ તરીકે આવે છે. માટે વિદ્યાલયે જાય છે છાત્ર, શા માટે, ભણવા માટે. અશોક ફળ લાવે છે, શા માટે, દાન આપવા માટે. પ્રેક્ષકો નાટક જોવે છે, શા માટે, હસવા માટે. તો નાટ્ય જોવાની ક્રિયાનું હેતુ શું છે, હસવું. અશોકનું ફળ લાવવાનું હેતુ કારણ શું છે, દાન આપવું. છાત્રોનું વિદ્યાલયે જવાનું કારણ હેતુ શું છે, તો કહે છે કે તેઓ લોકોને ભણવું છે. આમ અહીં કને પ્રથમ વાક્ય છે તે દ્વિતીય વાક્યનો હેતુ બની રહે છે, માટે અહીં કને હેતવત કૃદન છે. તો આપણે અહીં કને મુખ્યત્વે ત્રણ વસ્તુઓ યાદ રાખવાની છે, જેમાંની પહેલી બાબત છે પહેલું ક્રિયાપદ ગૌણ હોય છે અને બીજું ક્રિયાપદ મુખ્ય હોય છે. ગૌણ ક્રિયાપદ મુખ્ય ક્રિયાનો હેતુ હોય છે, ગૌણ ક્રિયા અને મુખ્ય ક્રિયા બંનેનો કરતા એક જ હોય છે. આના સિવાય હેત્વત કૃદન છે એવું તમે ક્યારે ઓળખી શકો, તો એની પાછળ તુમ પ્રત્યય લાગ્યો હોય ત્યારે. અત્યારે આપણે કાળના જે પ્રત્યય લગાવતા હતા એમાંનો એકે પ્રત્યય આપણે એમાં દેખાશે નહીં, એના બદલે આપણે હેત્વત કૃદંતનો પ્રત્યય છે તુમ એ લાગ્યો હોય ત્યારે આપણે હેત્વત કૃદન છે તેવું સમજવું. ઉદાહરણ તરીકે જોઈએ તો પા ધાતુને તુમ પ્રત્યય લાગતા પાતુમ, દા ધાતુને તુમ પ્રત્યય લાગતા ધાતુમ, ભૂ ધાતુને તુમ લાગતા ભવિતુમ, ખાદિતુમ, કર્તૃમ અને ગંતુમ. તો આ રીતે તુમ પ્રત્યય લાગે ત્યારે હેત્વત કૃદન અને ત્વા પ્રત્યય લાગે ત્યારે સંબંધક ભૂત કૃદન છે એવું આપણને સમજવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આટલું જ, હવે પછી મળશું. આના પછીના લેક્ચરમાં ત્યાં સુધી મને રજા આપશો. અને બીજી વસ્તુ, આપણે આ સંબંધક ભૂત કૃદન અને હેત્વત કૃદન સમજી ગયા છીએ, તો નોટબુકમાં ખૂબ સુંદર અક્ષરે તેની નોંધ અચૂક કરજો. તેનું સ્વાધ્યાય છે તે પણ તમે લોકો લખી લેજો, કંઈ ન સમજાય તો તમે મને પૂછી શકો છો. અને નોટબુકમાં વ્યવસ્થિત લખી દેજો, કેમ કે જ્યારે પણ પછી મંગાવવામાં આવે ત્યારે તમે નોટ અહીં કરીને મને ચેક કરવા માટે આપી દેશો.